નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને જુદા જુદા પાક હોય, જુદી જુદી એમણે પદ્ધતિઓ અપનાવી હોય, કંઈ કોઠાસૂઝ કરી હોય તો એ ખેડૂતો સુધી જઈ છીએ, એ પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે મિત્રો, આજે આપણે એક એવા જ નવા પાકની વાત કરવાની છે કે જે પશુપાલનની અંદર ખૂબ જ અગત્યનો પાક છે અને એ પાક વિશેની માહિતી એ મિત્રો આજે આપણે આપણા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એની વાવેતર ક્યારે કરવાનું, એનું વાવેતર જે છે એની અંદર કેટલું બીજ જોવે છે, એની અંદર જે છે પાયાના ખાતરો તરીકે શેનો ઉપયોગ કરવાનો, પૂરતી ખાતર તરીકે કેનો ઉપયોગ કરી શકાય, એની જે છે એ આપણે જ્યારે વાઢીએ ત્યારે એનો પ્રથમ વાઢ ક્યારે આવે છે, પશુને જે ખાવામાં કેવું છે, દૂધ ઉત્પાદનમાં કેવી અસર કરે છે, ઓગા કાઢે છે કે નહીં, એને બીજો વાટ ક્યારે આવે છે અને આને પિયત કેવા જોવે છે, આની માહિતી જે છે આજે આપણે મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીશું અને સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણા આ પાકની વાત કરીએ. મોટા ભાઈ, તમારું પૂરેપૂરું નામ? મારું નામ સીતુભાઈ, સીતુભાઈ બાલકદાસભાઈ, નિમાવત, ભોંયરા મારું ગામ. તમારો ભોંયરા, તાલુકો? વિછિયા. તાલુકો વિછિયા. જિલ્લો? જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ 93051776. ફરીવાર? 93051776. હવે નિમાવતભાઈ, તમે જે છે એ આ વખતે આ ઓટનું વાવેતર કર્યું છે, તો આ ઓટ જે છે એનો વાવવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? તમે જે છે આ ઓટ વાવવાનું શા માટે પસંદ કર્યું આ વખતે? પશુ દવાખાને ગયો તો ત્યાં સાહેબે કે જાહેર ભરી એટલે મેં હાથ બહાર આપી, જાહેર કે નહીં કે ઉસાવલ થોડું બોલજો એટલે મારે ખેડૂતો સંભળાય. હાથ બહાર આપી અને જાહેર મળતી, જાહેર ન લીધી અને ઓટ તો લઈ જાવ, ઓટ બહુ સારું થાય છે અને પશુને ખાવામાં બહુ સારું અને ઝડપથી એનો વિકાસ થાય છે અને ખાવામાં કોઈ જાતની કસરો કે ઓગા કાઢતો નહીં. એટલે તમે જે છે આવડો ઓટ વાવ્યું? ઓટ વાવ્યું. બરાબર. આ ઓટનું જે છે એ વાવેતરનો સમયગાળો ક્યારે, તમે ક્યારે આનું વાવ્યું? પછી આપણે શિયાળાની જે સિઝનમાં વાવી ત્યારે વાવી દીધું. બરાબર. એટલે કે દિવાળી પહેલાં આપણે જ્યારે બધા રસકો જ્યારે વાવવાનું શરૂ કરે એ સમયે જ જે છે ઘઉં ને બધા જે વાવે, સણિયાની વાવે ત્યારે આ ઓટ વાવી દીધું. બરાબર. હવે આનું બિયારણ જે છે એ તમે કેટલું લાવ્યા હતા અને આ કેટલું બિયારણ હોય તો કેટલામાં થાય? 5 કિલોમાં માનું કે અડધો વીઘા જેવું હોય. 5 કિલોમાં અડધો વીઘા જેવું જે છે આ થઈ રહે છે. બરાબર. હવે એનું વાવણીમાં જે છે એનું અંતર જે છે કેવી રીતનું રાખવાનું હોય છે, કેવી રીતનું તમે જે છે એ અંતર રાખેલું છે બે હાર વચ્ચેનું અંતર અને બે સોળ વચ્ચે? ઘઉં નું જે વાવેતર કરવી ને એ જ વાવેતર કરવાનું. ઘઉં નું જે અંતર કરે એવી રીતે જે છે એ વાવેતર જે છે એ કરવાનું. મિત્રો, એક હાર ની અંદર જે છે એ પાંચ થી આઠ જેવા ક્યારે ઓલા વાવવાનું? હવે અને જે છે એ આપણે પાયાના ખાતરો તરીકે શેનો ઉપયોગ કર્યો છે? એક વાર ડીએપી નાખ્યું, બાકી 2 થી 3 વાર ગૌ ખાવાયું. ગૌમૂત્ર જે છે એ પાયું છે કે જીવામૃત બનાવો છો કે ખાલી ગૌમૃત? ગૌમૂત્ર તે કાકો ભરેલો એમાંથી પાણી હારે પાઈ દે. ગૌમૂત્ર કેટલું પ્રમાણ રાખો છો ને કેવી રીતનું પાવ છો? 4-5 કેરામાં એક ડબ્બો પાઈ દેવો. જ્યારે પિયત આપો ત્યારે? 2-3 પાણી 1 વાર. ઉપર કોઈ બીજા ખાતરો નથી આપ્યા? બીજી કોઈ વસ્તુ નથી. બરાબર. હવે આની અંદર જે છે એ આનો વાઢ જે છે એ પહેલો વાઢ કેટલા દિવસે આવતો હશે? 40-45 દિવસે. 40-45 દિવસે પહેલો વાઢ આવી જાય. બરાબર. અને એ વાઢ આવી ગયા પછી એનો બીજો વાઢ જે છે એ કેટલા દિવસે આવે? એક મહિના દિવસ ની અંદર ભોથું થતા વાર લાગે. ઠીક. શરૂઆત પહેલા વાઢમાં ભોથું થતા વાર લાગે પછી તરત ફૂટ થઈ જાય. બરાબર. હવે આ ઓટ ની આપણે વાત કરીએ તો પશુ સારામાં એટલે કે તમારી પાસે કેટલા પશુ હશે અને કયા કયા પશુ? મારી પાસે એક ભેંસ, પાડી, એક બળદ છે, ગાય છે. ગમે રાખો કટકો વધે નહીં એટલે કે ઓગા કોઈ કાઢે નહીં. ખાવામાં જે છે એ સારામાં સારું રહે. સારા મારું બહુ પોચું અને ખાવામાં સરળ. નાની વાસળી જે છે એ ખાય છે.
બરોબર એટલે કે આ કોઈ લાળુ બાળુ નો કોઈ પ્રશ્ન કોઈ વસ્તુ નથી મિત્રો આ જે છે આ ઓટ તમે જોઈ રહ્યા છો કે આની અંદર જે છે એ પશુ ને ખાવા માટે જે છે એ સારામાં સારું છે અને બીજું હવે મારે નિમાવતભાઈ એ પૂછવું છે કે આ તમારું એક દાંતળું લઈ લો અને વાઢો જે કે આનાથી વાઢ જે છે વાઢવામાં કેવું સરળ છે કે બહુ ને આવે છે ઘઉંથી કૂણું હા હા મિત્રો આને જે છે એ આ ઘઉંથી પણ કૂણું છે અને ખાવામાં પશુને સારામાં સારું છે આપણે જે છે એ નિમાવતભાઈ વાઢે છે એ આપણે જોઈએ એની જે છે એ વાઢવામાં પણ એકદમ સરળ છે કે આપણે જે કહેવાય ને કે સરસ રીતે જે છે એ વાઢી શકાય છે કૂણું એકદમ આવે કૂણું એકદમ આવે એટલે વાઢવામાં સરળ છે અને આખા દિવસની અંદર જે છે એ કેટલી નીંદ કરો છો તમે એની બે નીંદ કરવી બે નીંદ કરો છો બરાબર અને અને આ નીંદ જે છે એ પશુ ખાવામાં જે છે એ કોઈ જાતની ઓગા કાઢતું નથી બરોબર છે હવે આપણે મિત્રો જે છે આપણે જોઈ રહ્યા હવે આ તમે પશુને જે આપ્યું છે તો આ દૂધ ઉત્પાદનની અંદર કાંઈ ફેરફાર થયો ખરો કે કેવી રીતના ફેરફાર થાય હે આ દૂધમાં સારું ફેટમાં સારું આવે છે ફેટમાં સારા મારું તો આવી શકે છે જ્યારે પહેલાં તમે આપતા હતા ને અત્યારે આપો છો એમાં શું ફેરફાર દેખાય છે પેલા ગાય ને મારે ત્રણ ફેટ આવતા હતા નતું વાટ ચાલુ થયું ને ત્યારે ગાય ને ત્રણ ફેટ આવતા અત્યારે ચાર સાડા ચાર ફેટ આવે છે એમ બરોબર અને આ કેટલું આમ રાશવા વાઢો ત્યાં થઈ રહે કે એટલું બધું નો રાઠવું વાઢવું પડે એટલું બધું નો વાઢવું પડે આ જુઓ ને એટલામાંથી વાઢ્યું ત્યાં ત્યાં એ આવડી રીતનું થઈ ગયું છે બરાબર હવે હવે વાંધો નહીં નિમાતભાઈ હવે આપણે જે છે ને આ પશુને નિરીયને જોઈએ કે આ પશુ જે છે એ કેવું વંશે વંશે ખાય છે તો એ જે છે આપણે ત્યાં જોઈએ ઉપર મિત્રો આ જે છે એ ઘાસ જે પશુને જે છે એ જે આપવામાં આવે છે એ તમે જોઈ રહ્યા છો કે કેટલા જે છે એ ભાવથી એટલે કેટલા પ્રેમથી જે છે એ ખાય છે બધાને તમતા નીરી જો બરાબર પશુ જે છે એ હોંશે હોંશે એ આ ખાય છે ઓગા જે છે એ કોઈ પણ પ્રકારનો જે છે આ ઓટથી કાઢવામાં આવતો નથી મિત્રો પશુને જે છે એ આ એનું ભાવતું ભોજન જે છે એ ગણી શકાય બરાબર ને હા આ પશુને જે છે એ દરરોજનું જે છે કેટલું તમે નીરતા છો અને લગભગ તણેક મણ જેવું વાઢવી બધાવી છે કેટલા માલ છે છ છ માલ ને જે છે તણેક મણ જેવું દરરોજ જે છે વાઢો છો બરાબર અને પશુ જે છે એ આરામથી જે છે આ ખાય છે કોઈ જાતનો ઓગા કાઢવામાં આવતો નથી તકલીફ નહીં બરાબર મિત્રો આ જે છે એ હતી વાત એ ઓટના આ પાકની ઓટ જે છે એ આપણા વિસ્તારની અંદર એ આપણા જ્યારે રસકો વવાતો ત્યારે થોડું ઘણી સાંઠ પહેલાં નાખતા હતા પણ હવે જે છે એ ક્યાંય જોવા મળતો નથી ત્યારે ફરીવાર જે છે એ આપણા વિસ્તારની અંદર પશુ દવાખાનેથી એ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું છે અને ખેડૂતોએ જે છે એ આનું વંશે વંશે જે છે એ બધાએ વાવેતર કર્યું છે આ વખતે આવા બિયારણ આનું તૈયાર થઈ જશે ને જેટલું તમારે ઘર પૂરતો તો કમ્પ્લીટ થઈ જાય કમ્પ્લીટ થઈ જશે વધશે હોય તો જોઈએ સરકારી દવાખાને આપણે પાછું આપશું એટલે હું કે બીજાને લાભ થાય ને કેમ કે આપણે મફત આપ્યું હતું આપણે પાંચ કિલો એને આપવા વાંધો હું ના બરાબર બે જણા બીજાને મળે ને ખેડૂતોને તમારો સંદેશો શું કે કેવી રીતનું લાગ્યું તમને જે છે તમે કેટલા સમયથી સારો છો અને એનાથી શું ફાયદો લગભગ મહિના જેવું થયું છે મેં થોડું થોડું પાંચ છ કેરા વાઢ્યા એમાં મહિના દિવસ આપણે વાઢવી છીએ અને રોજ એટલું થોડું થોડું નાખ્યું ત્રણ ચાર મણ અને એમાં લગભગ ઓછામાં ઓછું પંદર મણ જેવું નીકળ્યું છે એક કેરામાં અને બીજું આમ જે રજકોની આપણે જે કરીએ છીએ શિયાળોમાં એની સારવાર હરખામણી એમ કે એની કરતા સારું આ એમ હા રજકા કરતા મારે એવું સાઈડમાં રજકો રહ્યો એને ગૌમૂત્ર પાવું એ ઈનો જણો તમે જોયો નહીં એ હજી વાઢ નથી આવ્યો અને આમાં કમ્પ્લીટ થઈ ગયું રજકાથી મોટું થવા મળ્યું સરસ મજાની વાત એ મિત્રો આપણે ઓટના પાકની એ અમારા ભોંયરા ગામના પ્રગતિશીલ ખેડૂત બાલકૃષ્ણભાઈ જીતુભાઈ જીતુભાઈ બાલકદાસ નિમાવત એમણે આપને સરસ મજાનો સંદેશો આપ્યો ખેડૂત મિત્રો તમે પણ જે છે આ વખતે આ શિયાળાની અંદર ઓટ જે છે એ તમારા પાકની અંદર ખેડૂતો માટે થોડુંક જે છે એ બેસાર ક્યારા પણ જે છે એ વાવજો જેથી કરીને એ પશુને જે છે એ સારામાં સારા ઘાસચારા તરીકે એની એક જરૂરિયાત જે છે પૂરી થઈ શકે કોઈ જાતનો ઓગાટ કે બગાડ જે છે એ કરવામાં આવતો નથી અને વાટ જે છે એ સારામાં આવે વજન સારામાં સારું આવે એટલે થોડા
પાક ની અંદર થોડી જમીન ની અંદર પણ જે છે વાવીએ તો ઘણું જે છે એ બીજા પાકોને બીજા માલ એટલે કે ઘણા બધા ઢોરને આપણે સારામાં એવી રીતે આનું નિયંત્રણ આપી શકીએ. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. કિસાન સફર ચેનલમાં તમે નવા હો અને હજે કિસાન સફર પરિવારમાં ન જોડાણા હોય તો કિસાન સફર ચેનલને જે તમે જોવો છો વિડીયો અને જ્યાં બાજુમાં લાલ અક્ષર તમને જોવા મળતા હોય તો એને અડી જાયજો. જો એને અડી જશો તો એ લાલના કાળા અક્ષર થઈ જાય એટલે તમે કિસાન સફર પરિવારમાં જોડાઈ શકશો. તો ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.